નમસ્કાર, FYPA સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 4 ભારતની સામાજિક સંસ્થાઓ 2 એમાં આપણે યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તે છે ધર્મ સંસ્થા. તો તેમાં આપણે લોકો જે મુખ્ય ધર્મો છે આપણા હિન્દુ સમાજ એટલે ભારતીય સમાજના તેની જે માન્યતાઓ છે તેના વિશેની ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે હિન્દુ ધર્મની મુખ્ય માન્યતાઓ જોઈ હતી, ત્યારબાદ આપણે લોકોએ જોઈ હતી જૈન ધર્મની મુખ્ય માન્યતાઓ, બૌદ્ધ ધર્મની મુખ્ય માન્યતાઓ અને ત્યારબાદ આપણે લોકોએ ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ વિશેની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે લોકોએ ઇસ્લામ ધર્મની જે મુખ્ય માન્યતાઓ છે તેના વિશેની સમજૂતી મેળવી હતી. તો હવે આજના આ વિડીયોમાં આપણે લોકો શીખ ધર્મની મુખ્ય માન્યતાઓ અને ધાર્મિક માન્યતાઓનું વૈવિધ્ય અને બધા ધર્મોની જે આંતરિક એકતા આપણને જોવા મળે છે તેના વિશેની ચર્ચા કરીશું. તો આજનો આપણો ટોપિક છે શીખ ધર્મની મુખ્ય માન્યતાઓ. તો તમને સૌને ખ્યાલ જ છે કે શીખ ધર્મના જે સ્થાપક છે તે ગુરુ નાનક હતા અને ગુરુ નાનક છે તેના વચનોને સૌ પ્રથમ ગુરુ અંગદે ગુરુમુખી લિપિમાં લખ્યા અને ગુરુ નાનક ઉપરાંત અન્ય ગુરુઓના વચનોનું સંકલન અને સંપાદન થયું. તે શીખ ધર્મનો ધર્મગ્રંથ બન્યો જે ગ્રંથ સાહેબ તરીકે ઓળખાય છે. એટલે કે શીખ ધર્મનો જે ગ્રંથ છે તેને ગ્રંથ સાહેબ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીવાસ્તવે લખ્યું છે તેમ નાનકના વચનો, કાવ્યો, પદો વગેરે બધું ગ્રંથ સ્વરૂપે આદિ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયા અને તે શીખ ધર્મનું બાઇબલ બન્યું. આ ઉપરાંત ગુરુ અર્જુન દેવની બધી રચનાઓને શીખ લોકો દસમ ગ્રંથ તરીકે ઓળખે છે. આ ધર્મગ્રંથો શીખ ધર્મના અનુયાયીઓ માટે વર્તન વ્યવહારના ધોરણાત્મક અને મૂલ્યોની ઢબ બની. આ ગુરુ નાનકે જે પંથ શરૂ કર્યો તે અન્ય ગુરુઓ દ્વારા શીખ ધર્મ તરીકે વિકાસ પામેલો આપણને જોવા મળે છે. એટલે કે ગુરુ નાનકે જે ધર્મની શરૂઆત કરી હતી, જે પંથની શરૂઆત કરી હતી તે અન્ય ગુરુઓએ પણ તેને પછી અનુસર્યું અને એ શીખ ધર્મ તરીકે વિકાસ પામ્યો તેવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો શીખ ધર્મ છે તેની કેટલીક મહત્ત્વની માન્યતાઓ આ પ્રમાણે આપણને જોવા મળે છે કે તે લોકો એકેશ્વરવાદમાં માને છે. એટલે ગુરુ નાનક છે તેણે કહ્યું કે એકેશ્વરવાદ કે ઈશ્વરની એકતાનો વિચાર રજૂ કર્યો અને મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. એટલે ગુરુ નાનકે મૂર્તિ પૂજાનો વિરોધ કરેલો જોવા મળે છે અને ઈશ્વર એક જ છે તથા તે સનાતન અને સર્વશક્તિમાન છે. આવા પરમાત્માનું બધાએ નિષ્ઠાપૂર્વક ધ્યાન કરવું જોઈએ તેમ ગુરુ નાનક છે તે ભારપૂર્વક પોતાના ભક્તોને કહેતા. શીખ ધર્મ છે તેના મુખ્ય ધર્મગ્રંથ ગ્રંથ સાહેબમાં પણ ઈશ્વર માટે અલ્લાહ, ખુદા, પરબ્રહ્મ, પરમેશ્વર, સતશ્રી, અકાલ, હરિ, રામ, ગોવિંદ, ગુરુ વગેરે જેવા અનેક નામોથી તેને ઈશ્વરને પ્રયોજવામાં આવેલા છે. આથી જણાશે કે ઈશ્વરને ગમે તે નામે ભજી શકાય. પ્રત્યેક નામ એક જ ઈશ્વરનું સૂચક છે અને આવા ઈશ્વરનું ધ્યાન ધરીને મોક્ષ મેળવી શકાય છે તે શીખ ધર્મની પાયાની માન્યતા છે. એટલે શીખ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જે ઈશ્વર છે તે એક જ છે, તેને તમે કોઈ પણ નામે બોલાવો તો પણ તે એક જ છે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે. તેને ગમે તે નામે આપણે લોકો ભજી શકીએ છીએ પણ અંતે તો ઈશ્વર એક જ છે તેવી માન્યતા શીખ ધર્મમાં પ્રસિદ્ધ થયેલી જોવા મળે છે. ત્યારબાદ આવે છે સમાનતા. તો શીખ ધર્મનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત છે અને એ છે સમાનતા. ગુરુ નાનકે સમાનતા ઉપર ભાર મૂક્યો. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તેઓ ભેદ જોતા નહોતા. જ્ઞાતિના ભેદભાવો પણ જ્ઞાતિના જે ભેદભાવો હતા તેનો પણ તેમણે વિરોધ કર્યો અને ઈશ્વર સમક્ષ સૌ સમાન છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય તેના વચ્ચે કોઈ ભેદ નથી તેવો ઉપદેશ પણ તેને આપ્યો. તેમના શિષ્યો હિન્દુઓ અને મુસ્લિમો બંને હતા. એટલે તેનો જે ધર્મ છે શીખ ધર્મ તે સમાનતાના પાયા ઉપર રચાયેલો જોવા મળે છે. તે લોકોમાં તેવી માન્યતા છે કે હિન્દુ મુસ્લિમ બધા એક જ છે, કોઈ અલગ નથી અને ઈશ્વર પાસે તો બધા સમાન જ છે, ઈશ્વર સમકક્ષ સૌ કોઈ સમાન છે તેવી માન્યતા શીખ ધર્મમાં પ્રચલિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ આવે છે ગુરુ પરંપરા. તો શીખ ધર્મમાં ઈશ્વર માટે ગુરુ શબ્દ પ્રયોજાયો છે અને આ બાબત દર્શાવે છે કે ઈશ્વરના ઉપાસકોએ હંમેશા શિષ્ય તરીકેનું જીવન જીવવાનું છે. આવા વિચારે ગુરુ પરંપરા વિકસાવી. શીખ ધર્મમાં ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદ સુધીના 10 ગુરુઓ થયા છે. આમાં નાનક, અંગદ, અમરદાસ, રામદાસ, અર્જુન દેવ, હરગોવિંદ, હરરામ, હરકૃષ્ણ,
તેગ બહાદુર અને ગુરુ ગોવિંદનો સમાવેશ થાય છે. આ દરેક ગુરુ તેમના અંત સમયમાં પોતાના આધ્યાત્મિક વારસદારને ગુરુ તરીકે જાહેર કરતા, પરંતુ ગુરુ ગોવિંદસિંહે કોઈ વારસદારના બદલે ગ્રંથને જ ગુરુ તરીકે જાહેર કર્યા અને એવી આજ્ઞા આપી કે હવે કોઈ વ્યક્તિ ગુરુ નહીં થાય. તેમણે આ રીતે ગ્રંથને જ ગુરુ તરીકે નિમીને ગ્રંથ ધર્મને ખાલસા ધર્મ તરીકે જાહેર કર્યો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે શીખ ધર્મમાં 10 જેટલા ગુરુઓ થઈ ગયા અને એમાંથી જે સૌથી છેલ્લા ગુરુ થયા, જે ગુરુ ગોવિંદસિંહ હતા, તેણે પછી પોતાના કોઈ અનુયાયી ગુરુ તરીકે નિમ્યા નહીં, પણ તેને પોતાનો જે ગ્રંથ છે, ધર્મગ્રંથ, જેને આગળ જ આપણે કહ્યું કે ગ્રંથ સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, તેને જ ગુરુ તરીકે નિમી અને ગ્રંથ ધર્મને જ ખાલસા ધર્મ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ આવે છે પંચ કક્કાર. એટલે ગુરુ ગોવિંદે પ્રત્યેક શીખ માટે 5 કક્કાર ધારણ કરવાની આજ્ઞા આપી, જેમાં કાંસકી, કચ્છ, કડુ, કિરપાણ અને કેસનો સમાવેશ થાય છે. આ રીતે કથી શરૂ થતા શબ્દ હોવાથી અને તેની સંખ્યા 5ની હોવાથી તેને 5 કક્કાર તરીકે ઓળખાવ્યા છે. આમાં કડુ નિયમ અને સંયમનું પ્રતીક છે, જ્યારે કિરપાણ આત્મરક્ષણનું પ્રતીક છે. આ રીતે પંચ કક્કારનું પ્રતીકાત્મક મહત્વ છે અને તે પ્રત્યેક શીખ માટે વર્તન પદ્ધતિ બની રહે છે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ રીતના શીખ ધર્મમાં 5 કક્કાર, ગુરુ પરંપરા, સમાનતા અને એકેશ્વરવાદની માન્યતાઓ છે તે પ્રચલિત થયેલી આપણે લોકો જોઈ શકીએ. તો હવે આપણો આ જે બધા ધર્મની આપણે માન્યતાઓ જોઈ તેનો છેલ્લો મુદ્દો આવે છે કે આ બધા ધર્મમાં અલગ અલગ માન્યતાઓ આપણે લોકોએ જોઈ, તેમ છતાં ધાર્મિક માન્યતાઓનું વૈવિધ્ય હોવા છતાં બધા ધર્મો વચ્ચે આંતરિક એકતા આપણને જોવા મળે છે. તો એ કઈ રીતના? તો એ મુદ્દો આપણે લોકો સમજી લઈએ કે વિશ્વના બધા મુખ્ય ધર્મોના જે અનુયાયીઓ છે તે ભારતમાં વસવાટ કરે છે. વિભિન્ન ધર્મોના અસ્તિત્વના કારણે ભારતીય સમાજ છે તે ધાર્મિક વૈવિધ્ય ધરાવે છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. વિભિન્ન ધર્મોની ધાર્મિક શ્રદ્ધાઓ અને માન્યતાઓ પરથી જણાશે કે ભારતમાં ધાર્મિક માન્યતાઓનું વૈવિધ્ય છે. પ્રત્યેક ધર્મના અનુયાયીઓની જીવનશૈલીમાં આ માન્યતાઓનું એક યા બીજા રીતે ઓછા વત્તે અંશે પ્રતિબિંબ પડે છે. એટલા જ માટે TN મદન નામના જે વિદ્વાન છે તે કહે છે કે ભારતના ધાર્મિક ભાવાવરણની એકંદર વિશિષ્ટતા એ છે કે અહીં ધર્મ સમાજના બધા પાસાને અસર કરે છે. માત્ર ખ્રિસ્તીઓ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક ક્ષેત્રોને સૈદ્ધાંતિક રીતના અલગ પાડે છે, બાકી બધા ધર્મના લોકો એક સમાન જે ધાર્મિક માન્યતાઓ છે તે ધરાવતા જોવા મળે છે. ભારત છે તે વિવિધ ધર્મોના લોકોની જે ધાર્મિક માન્યતાઓ અને માન્યતાઓની જે અસર છે તેની નીચે તેમના આચરણોનું વૈવિધ્ય સર્જે છે અને તે લોકોની ધાર્મિક ઓળખ પણ બને છે. આમ છતાં આ વૈવિધ્ય સહ અસ્તિત્વ ધરાવે છે. હિન્દુ અને શીખ વચ્ચે, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે, હિન્દુ અને જૈન વચ્ચે, હિન્દુ અને બૌદ્ધ વચ્ચે વચ્ચે સાંસ્કૃતિક ખાસિયતોની સહલગ્નતા જોવા મળે છે. ભારત છે તે વિવિધ ધર્મોના લોકોવાળો દેશ હોવાથી બંધારણમાં તેને બિનસાંપ્રદાયિક નીતિ અપનાવવા માટે અપનાવી છે તેવું આપણે કહી શકીએ. એટલે કે ભારતનું બંધારણ છે તે વિવિધ ધર્મના લોકોનું સહઅસ્તિત્વ છે તેને સ્વીકૃતિ આપે છે, તેમજ તેઓની પોતાની આગવી ઓળખ અને આગવી સંસ્કૃતિ જાળવી રાખવાની અને તેમનો ધર્મ પાળવાની અનુમતિ પણ ભારતમાં આપવામાં આવે છે. ભારતમાં બિનસાંપ્રદાયિક નીતિનો મુખ્ય હેતુ વિવાદો ઘટાડવાનો અને ધર્મોની એકતા સિદ્ધ કરવાનો છે. એટલા જ માટે રાજા રામમોહન રાય છે તેને વિભિન્ન ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરીને એવો તારણ આપ્યું કે ધાર્મિક વૈવિધ્યમાં મૂળભૂતતા રહેલી છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે વિભિન્ન ધર્મો એક જ ધ્યેય ધરાવે છે. દરેક ધર્મમાં એક સરખું જ સત્ય જોવા મળે છે અને દરેક ધર્મ સારા ધર્મ પુરુષો આપ્યા છે. દરેક ધર્મની દંતકથા અને વિધિ વિધાનમાં તફાવત હોય, પરંતુ બધા ધર્મોના તત્વજ્ઞાન અને આદર્શોમાં મૂળભૂત એકતા રહેલી છે. એ જ તે જ વધુ મહત્વનું તત્વ છે.
બધા ધર્મોની આંતરિક એકતાનું વર્ણન કરતા ઉદયશંકર નામના વિદ્વાન છે, તે પણ કહે છે કે માનવીમાં ધાર્મિક અનુભવોની મૂળભૂત જરૂરિયાતો રહેલી છે. માનવીમાં પોતાનાથી ઉચ્ચ એવી અલૌકિક શક્તિની શરણાગતિ સ્વીકારવાની ઈચ્છા રહેલી છે અને તેમાં તે શાંતિ, સલામતી અને સંતોષ અનુભવે છે. ઉચ્ચ શક્તિ સમક્ષ હૃદય ખોલવાની અને તેના સાનિધ્યમાં રહેવાની માનવીમાં પ્રબળ ઈચ્છા રહેલી છે. માનવી આ ઉચ્ચ શક્તિ સાથે ત્રદરૂપ થઈને પોતાનું ઉર્ધ્વગમન કરવા ઈચ્છે છે. આવો ધાર્મિક અનુભવ બધા ધર્મોનું હાર્દ છે અને તે જ બધા ધર્મોની આંતરિક એકતા પણ કહેવામાં આવી છે. આમ આપણે લોકોએ જેટલા ધર્મની અહીંયા મુખ્ય માન્યતાઓ જોઈ, શીખ ધર્મની જોઈ, પછી આપણે લોકોએ ઇસ્લામ ધર્મની જોઈ, ત્યારબાદ આપણે લોકોએ જોયું તો ખ્રિસ્તી ધર્મની જોઈ, હિન્દુ ધર્મની જોઈ, બૌદ્ધ ધર્મની જોઈ, જૈન ધર્મની જોઈ, આ જેટલી માન્યતાઓ આપણે લોકોએ જોઈ એ તમામ ધર્મોની માન્યતાઓ અલગ અલગ હોવા છતાં તે લોકોની વચ્ચે એક પ્રકારની એકતાનું સર્જન થયેલું આપણા ભારત દેશમાં જોવા મળી રહ્યું છે. તો આ રીતના આપણે લોકોએ છ જે ધર્મ છે તેની માન્યતાઓ જોઈ, તો આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે. આ છએ છ ધર્મની માન્યતાઓ અને તે બધામાં રહેલી વૈવિધ્ય અને બધા ધર્મોનું આંતરિક એકતાનો જે મુદ્દો છે તે પણ આ બે મુદ્દાઓ તમારે લોકોએ તૈયાર કરી લેવાના છે, લખી લેવાના છે. તો હવે પછીના વિડીયોમાં આપણે ધર્મના જે કાર્યો છે તેની સાથે મળીશું. થેન્ક યુ.